તો મિત્રો આ રીતે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બને છે. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર જે ખરો એ ક્ષારની મદદથી આપણે હેલોએરિન આપણે બનાવી શકવાના છે. તો અહીંયા રહ્યો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. હવે એના પછી એક આ ખૂબ મહત્વની પ્રક્રિયા સેન્ટમેર પ્રક્રિયા. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર જે ખરો એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારમાં જો આપણે સીયુ ટુ નાખી દઈએ આ ક્ષારમાં જ આપણે અહીંયા જ આપણે એડ કરીએ કે સીયુ ટુ એક્સ ટુ સીયુ ટુ એક્સ ટુ જો આપણે એડ કરીએ તો શું થાય તે કે ભાઈ આમાંથી એક તો એન ટુ છૂટો પડે એટલે અહીંયા આપણે લખી શકાય એન ટુ બરાબર. બીજું આ સીયુ અને આ એક્સ જે છે એ છૂટું પડશે અને અહીંયા જે સીયુ સાથે જે એક્સ જોડાયેલો છે એ બેન્ઝીન ઉપર જોડાય અને આ રીતે મિત્રો આપણને આપણો હેલો એરિન પ્રાપ્ત થાય. આની અંદર એફ આગળ વાત કરીએ એમ એફ આવી શકશે નહીં કે પછી આઈ નહીં આવે. આઈ ની અંદર આપણે આઈ ની વાત જો કરવામાં આવે આયોડિન તો આયોડિન આપણે જો બનાવવું હોય તો એ સેન્ટમેયર પ્રક્રિયામાં નથી આવતો. એને બનાવવા માટે આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારમાં કે આઈ ઉમેરવાનો કે આઈ ઉમેરીએ એટલે તો પેલા આપણને એન ટુ છૂટા પડે પછી બીજો છૂટો પડે કે એક્સ અને જે આઈ છે એ આપણે સીધો જ અહીંયા જોઈન થશે અને આ રીતે આપણને આયોડો બેન્ઝીન મળે. પણ આ સેન્ટ મેયર પ્રક્રિયા નથી, યાદ રાખજો મિત્રો બરાબર. આ રીતે સેન્ટ મેયર પ્રક્રિયા આપણને ખૂબ જ એવી ઉપયોગી એવી સેન્ટમેયર પ્રક્રિયા દ્વારા હેલો એરિન પ્રાપ્ત થાય છે. મિત્રો આપણે આગળ વધીએ તો આગળ આપણે એક કોયડો લેવાનો છે, બહુ સિમ્પલ કોયડો છે. આની અંદર આપણને આ રીતે સ્ટ્રક્ચર આપેલું છે અને એમાં એચ બી આર નાખેલો છે. પેલા બધા કોયડા સમજીએ શું છે. અહીંયા દ્રિબંધ વાળું એક સંયોજન એટલે કે આલ્કીન આપ્યો છે, એમાં HCl નાખવાનું કીધો છે. અહીંયા પણ આ એક પ્રકારનો આપણે એમ કહી શકાય દ્રિબંધ વાળો અસંતૃપ્ત છે. HBr છે અને પેરોક્સાઇડ છે. પહેલા આ બંનેને સમજીએ, પહેલો અને બીજો. તમે બધા ધ્યાનથી જો તો આ છે માર્કોવ નિકોવનો નિયમ. કયો છે? માર્કોવ નિકોવ. માર્કોવ નિકોવના નિયમ પ્રમાણે આપણે બધાને માર્કોવ નિકોવનો નિયમ યાદ જ હોવો જોઈએ. પ્રક્રિયાનો ઋણ ઘટક જે હોય એ આપણે ઓછા કાર્બન સાથે જોડાતો હોય બરાબર. તો આ રીતે આપણી નિપજ 1 બ્રોમો 1 ફિનાઇલ ઇથેન મળે, પહેલું સ્ટ્રક્ચર. બીજા સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો બીજું સ્ટ્રક્ચર આ રીતે કે Cl છે એ અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર જોડાય બ્યુટનીનમાં અને H છે પહેલા નંબરના કાર્બન ઉપર જોડાય તો 2-ક્લોરોબ્યુટેન મળે. ત્રીજાની જરાક વાત કરવામાં આવે, આ થોડુંક ઊંધું છે કારણ કે અહીંયા પેરોક્સાઇડ છે. પેરોક્સાઇડ હોય તો કયો નિયમ લાગુ પડે મિત્રો? એન્ટી માર્કોવ નિકો. કયો નિયમ લાગુ પડશે? એન્ટી માર્કોવ નિકો. એન્ટી માર્કોવ નિકોના નિયમમાં પ્રક્રિયકનો ઋણ ઘટક અહીંયા મિત્રો વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય એટલે કે અહીંયા જે ઋણ ઘટક Br છે એ આપણને CH2 સાથે જોડાય નહીં કે CH સાથે અને આપણી નિપજ 1 બ્રોમો 3 ફિનાઇલ પ્રોપેન પ્રાપ્ત થશે. તો આ રીતે મિત્રો આપણને કોયડાના 3 પ્રશ્નોને બરાબર સમજ્યા છે. ખાલી કંઈ નથી, સિમ્પલ છે માર્કોવ નિકોવ અને છેલ્લા પ્રશ્નની અંદર પ્રતિ માર્કોવ નિકોવ આ બે વસ્તુનો ઉલ્લેખ કરેલો છે બરાબર. હવે આપણે આગળ વધીએ તો એની અંદર હેલો આલ્કેન જે ખરો એનો રંગ વાસ અને ઘનતા, હેલો આલ્કેન ના રંગ વાસ અને ઘનતાની અંદર આ લોકો એકંદરે એમ કહી શકાય રંગ વિહીન હોય છે. શુદ્ધ આલ્કાઇલ એલાઇડ ને એ રંગ વિહીન હોય, સાંભળજો પેલા. પરંતુ જેવા પ્રકાશની હાજરીમાં આવે એટલે એ રંગીન બની જાય છે, કલર ધારણ કરે છે બરાબર. બ્રોમાઇડ ને આયોડાઇડ, બ્રોમાઇડ છે યેલોઇશ કલર ઉપર જાય, આયોડાઇડ છે એ આપણે એકંદરે જાંબલી કલર જેવા રંગીન સંયોજનો બને.
તો રંગની બાબતમાં શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ રંગવિહીન છે, જેવા પ્રકાશમાં આવે તેવા આ લોકો રંગીન બને છે. એવું લખવાનું. વાસની વાત કરો તો આ લોકો મીઠી સુગંધ ધરાવે. કેવી સુગંધ ધરાવે? મીઠી. બરાબર. તો આ રીતે મિત્રો આપણે રંગ અને વાસ જોઈ ગયા. પછી ઘનતા વિશે જરાક વાત કરીએ. તો ઘનતામાં વાત કરવામાં તે હાઇડ્રોકાર્બનના આ બ્રોમો અને આયોડો પોલીક્લોરો વ્યુત્પનો પાણી કરતા ભારે હોય છે. એટલે ઘનતા એની પાણી કરતા કેવી હોય છે? ભારે હોય છે. હવે પાછો આ ઘનતા જે છે એનો આધાર કોની ઉપર હોય? તો કે એમાં કાર્બન પરમાણુની સંખ્યા, હેલોજન પરમાણુની સંખ્યા અને હેલોજન પરમાણુના પરમાણીય દળના વધારાની સાથે વધે. કાર્બન વધે એટલે ઘનતા વધે. હેલોજન પરમાણુ એક હોય એની કરતા બે પર હેલોજન હોય એમાં ઘનતા વધુ હોય. અને હેલોજન પરમાણુમાં ફ્લોરિન, ક્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એમાં જેમ પરમાણુનું દળ વધતું જાય, એટલે ફ્લોરિન થી ક્લોરિન, ક્લોરિન થી બ્રોમિન, બ્રોમિન થી આયોડિન તરફ જાવ, તેમ આપણને ઘનતા વધે છે. એનું ઉદાહરણ નીચે પૂરું પાડેલું છે. બરાબર. કે તમે ધ્યાનથી જુઓ તો કાર્બનની સંખ્યા સમાન છે ને સીએલ, બીઆર અને આઈ. સીએલ આમાં સીએલ છે, બીજામાં બીઆર છે અને ત્રીજામાં આઈ છે. પરંતુ કાર્બનની સંખ્યા અને હાઇડ્રોજનની સંખ્યા સમાન છે, પરંતુ ઘનતા જોવામાં આવે તો આઈ ની સૌથી વધુ છે. કારણ એક જ છે કે હેલોજન પરમાણુ જે ખરો સીએલ થી બીઆર ને બીઆર થી આઈ જાય તેમ પરમાણુ દળ વધે છે. પરમાણુ દળ વધે તો ઘનતા વધે. બીજું ઉદાહરણ અહીંયા તમને આપેલું છે. પહેલામાં બે સીએલ છે, બીજામાં ત્રણ છે અને ચોથામાં ચાર છે. ઘનતાને જોયા વગર કહી શકાય કે અહીંયા સીસીએલ ફોર ની ઘનતા વધુ હશે, કારણ કે ક્લોરિન ચાર છે. પહેલા સ્ટ્રક્ચરમાં બે ક્લોરિન હતા, બીજામાં ત્રણ છે અને ત્રીજામાં ચાર છે. તો આ રીતે મિત્રો ઘનતાની બાબતની અંદર જેમ જેમ આપણે એમ કહી શકાય કે પરમાણુની સંખ્યા વધે, બરાબર, કાર્બન પરમાણુની સંખ્યા વધે, હાઇડ્રોજન હેલોજનની સંખ્યા વધે અને બીજું કીધું તમે તમને કે અહીંયા હેલોજનના પરમાણુ દળ વધે તેમ ઘનતામાં શું થાય છે? વધારો થાય છે. આવા જ ભૌતિક ગુણધર્મની અંદર આગળ જોઈ લઈએ તો બે વસ્તુ બીજી, જલ દ્રાવ્યતા અને કાર્બનિક દ્રાવકોની, આપણે કાર્બનિક દ્રાવકો હોય એની અંદરની દ્રાવ્યતા. બરાબર. ભૌતિક ગુણધર્મોમાં હંમેશા શું આવશે? રંગ, વાસ, ઘનતા, વલય બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા. તો અહીંયા આપણે પેલા લઈ લઈએ જલ દ્રાવ્યતા, એટલે પાણીમાં દ્રાવ્યતા. પાણીમાં કોણ દ્રાવ્ય થાય? આપણે બધા 11મા ધોરણમાં એટલું શીખી ગયા છીએ. જે લોકોના બંધારણ દ્રવ્ય હોય, જે લોકોના બંધારણ દ્રવ્ય હોય તે જ લોકો દ્રવ્ય દ્રાવક પાણીમાં દ્રાવ્ય થાય. બરાબર. એટલે મીઠું છે એને સીએલ, તો એમાં એને પ્લસ ને સીએલ માઇનસ હોય તો એ પાણીમાં દ્રાવ્ય થાય, કારણ કે પાણી પણ એચ પ્લસ ને હોય માઇનસ કહેવાય. એટલે મતલબ ધ્રુવ્ય હોય, ધ્રુવ્ય દ્રાવ્ય, ધ્રુવ્ય દ્રાવ્ય જે છે એ ધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય થાય. બરાબર. તો આપણું સંયોજન છે એ ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય? એટલે તમે કહેશો સર ધ્રુવ્ય છે. કેમ? આગળ જોઈ ગયા હતા સી કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા અને હેલોજન ઉપર માઇનસ ડેલ્ટા, આવું આપણે જોઈ ગયા છે. તો આ લોકો પાણીમાં દ્રાવ્ય થવા જોઈએ, પરંતુ અહીંયા આ જે પ્લસ તો માઇનસ છે ને એ એને પ્લસ ને સીએલ માઇનસ જેટલું ન હોય પ્રબળ. એટલે શું કહી શકાય કે પાણીમાં દ્રાવ્ય થાય પરંતુ કેવા પ્રમાણમાં? અતિ અલ્પ પ્રમાણમાં. આને ગોખવાની જરૂર નથી, સાંભળજો, સમજવાની જરૂર છે. અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થાય. બરાબર. કેમ? તો કે સાહેબ ધ્રુવીય છે થોડા ઘણા, તો પછી કેમ અતિ અલ્પ પ્રમાણમાં? તો કે ભાઈ અહીંયા બીજી એક સિદ્ધાંત સમજવાનો છે. બરાબર. કે જો પાણીમાં ઈ દ્રાવ્ય થાય કે
જે આપણા હેલો આલ્કેન અણુ વચ્ચે છે એન જો આ આ બંધ તૂટવા દે CX બંધ છે એ તૂટવા દે એક વસ્તુ સમજી લો આપણે અહીંયા સમજીએ થોડું કે કાર્બન અને હેલોજન એક આ બંધ તૂટવા જોઈએ અને પાણી વચ્ચે પણ H અને O અને H વચ્ચે છે એ આ બંધ તૂટે તો જઈને આપણે આ બંને બંધ તૂટવા માટે ઉર્જા હોય તો આ આની અંદર ઓગળે નહીતર ઓગળતું નથી તો અહીંયા એની જ આપણે જરાક વાત કરીએ બરાબર કે હેલો આલ્કેન પાણીમાં દ્રાવ્ય બને તેના માટે એટલી ઉર્જાની જરૂર હોય છે કે જે હેલો આલ્કેનના અણુ વચ્ચેના દ્વિધ્રુવીય આકર્ષણ બળ અને પાણીના અણુ વચ્ચેના હાઇડ્રોજન બંને તોડી શકે મેં તમને શીખવાડ્યું એટલી ઉર્જા જોઈએ કે આ બંને વચ્ચેના બંધ આ અને પાણીના અણુ વચ્ચે જે હાઇડ્રોજન બંધ છે અહીંયા બીજો આમ ઓ H આ હાઇડ્રોજન બંધ કહેવાય આ તૂટવો જોઈએ આ હાઇડ્રોજન બંધ છે એ તૂટવો જોઈએ એટલી ઉર્જાની જરૂર હોતી હોય છે અને નવું આકર્ષણ થઈ અને દ્રાવક ઉર્જા વાય ઉત્પન્ન થાય એટલું હોવું જોઈએ બરાબર તો આ રીતે આ નવું આકર્ષણ બળ પાણીમાં રહેલા મૂળ હાઇડ્રોજન બંધ જેટલું પ્રબળ હોતું નથી તો એનો આ જે નવું આકર્ષણ બળ એટલે કે આ જે હેલોજન હેલો આલ્કેન ના અણુ અને પાણી વચ્ચે જે જોડાણ છે એ થવું જોઈએ બરાબર તો એટલું બધું એટલી ઉર્જા એટલી હોતી નથી અહીંયા કીધું છે આ નવું આકર્ષણ બળ પાણીમાં રહેલા મૂળ હાઇડ્રોજન બંધ એક જેટલું પ્રબળ હોતું નથી એટલા માટે હેલો આલ્કેન ની પાણીમાં દ્રાવ્યતા કેવી છે અલ્પ છે બરાબર અહીંયા આપણે કીધું પણ છે સોલ્વેશન ઉર્જા લેસ ધેન હાઇડ્રોજન બંધની ઉર્જા હોવાથી હેલો આલ્કેન પાણીમાં અદ્રાવ્ય જેવો રહી અલગ બની જાય છે દ્રાવક યોજન ઉર્જા આપણે 11માં મેં સમજાવેલી હતી અહીંયા બી તમને સમજાવી છે મેં બરાબર અને વધારે ડિટેલ પણ આપણે દ્રાવણવાળા પાઠમાં જોઈશું તો આ રીતે અહીંયા હાઇડ્રોજન બંધ એ ખૂબ મજબૂત છે એટલા માટે આ જે દ્રાવક ઉર્જા જે એમ કે છે બરાબર કે એ જે છે એ ઓછી પડે છે એના લીધે દ્રાવ્ય થતું નથી બરાબર તો પછી પાણીમાં નથી દ્રાવ્ય તો શેમાં થાય કે ભાઈ બહુ બધા બીજા છે પેટ્રોલ છે અને કાર્બનિક દ્રાવકો કહેવાય બરાબર બીજા બધા ટોલ્યુઇન છે આ બધા દ્રાવક કાર્બનિક દ્રાવકો કહેવાય કે ભાઈ આ લોકો કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય હવે એ પાણીમાં ન થતો એ બધામાં થાય કારણ કે ધ્રુવીય હેલો આલ્કેન સંયોજનો કાર્બનિક દ્રાવકોના અણુ વચ્ચે રચાતા આંતરાણ્વીય આકર્ષણ બળોની પ્રબળતા છે એના લીધે હેલો આલ્કેન સંયોજનની વચ્ચે અને દ્રાવકના અણુ વચ્ચે એક નવા પ્રકારનું આકર્ષણ બળ થઈ જાય છે વાંધો નથી આવતો એટલે અહીંયા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય મિત્રો અહીંયા મુદ્દો આપણે બે લેવાનો છે કે પાણીમાં અલ્પ દ્રાવ્ય છે અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે બરાબર તો આ રીતે એને સમજાવી શકાય છે હવે ભૌતિક ગુણધર્મોમાં મેં તમને વાત કરી રંગ વાસ ઘનતા દ્રાવ્યતા એના પછી હવે સૌથી મહત્વનો મુદ્દો છે એ છે આપણા એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ આ લોકો ઓરડાના તાપમાને સિમ્પલ રીતે મોટા ભાગે મિથાઇલ ક્લોરાઇડ કે મિથાઇલ બ્રોમાઇડ કે ઇથાઇલ ક્લોરાઇડ કે કેટલા ક્લોરો ફ્લોરો મિથેન એ બધા વાયુ સ્વરૂપે છે કયા સ્વરૂપે છે વાયુ એના પછી થોડા સભ્ય પ્રવાહી આવશે એના પછી થોડા ઘન સ્વરૂપે આવશે આ રીતે આ લોકોની ઓરડાના તાપમાને સ્વરૂપ આપે છે કાર્બનિક હેલોજન યુક્ત સંયોજનોમાં ઉત્કલન બિંદુ કાર્બનિક હેલોજન સંયોજનો સામાન્ય રીતે ધ્રુવીય હોય છે એ તો આપણે જોઈ ગયા તો ધ્રુવીય હોય બરાબર આલ્કેન હેલોજન યુક્તમાં વધુ ધ્રુવીય કારણે જનક હાઇડ્રોજન હાઇડ્રોકાર્બન કરતા આલોક જો સિમ્પલ તો મિથેનમાંથી મિથેન મિથાઇલ ક્લોરાઇડ બન્યો હોય તો મિથેનમાં ઋણ એવું કઈ હોતું નથી મિથાઇલ ક્લોરાઇડ માં કાર્બન ઉપર પ્લસ બાર અને ઉપર માઇનસ બાર હોય છે એટલે એના અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ વધુ હોય ઉત્કલન બિંદુ
ક્લોરાઇડ ના વધુ હોય પણ સરખામણીમાં મિથેન સરખામણી ટૂંકમાં કહેવાનો અર્થ એવું છે કે આ લોકો જે આલ્કાઈન આલ્કેન માંથી બન્યા છે એની કરતા કેવા હોય છે વધુ હોય છે કારણ કે આ લોકોની જે ધ્રુવીયતા છે ચાણવીય દર છે આ બે વસ્તુને કારણે બરાબર આ લોકો પ્રબળ હોય છે આકર્ષણ બળ હોય છે એના લીધે અવલંબન